સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને જે મતગણતરી હાથ ધરવામાં આવી હતી તેમાં આણંદ જિલ્લાની જે સિંહોલ 35 બેઠક છે તેમાં એક મતદાન મથકમાં ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાતા જે છે તેના પરિણામો બહાર આવી શક્યા ન હતા. આજે જે છે ચૂંટણી પંચ દ્વારા આ જે બુથ હતું ત્યાં અત્યારે ફેર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. હું આપને દ્રશ્ય બતાવી રહ્યો છું જે બુથ અહીંયા ઉભું કરવામાં આવ્યું છે. જે પ્રમાણે કહી શકાય કે રાજ્યભરમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે ત્યારે આ જે એક અંતિમ બુથ જે છે તેનું પરિણામ જાહેર ન થઈ શક્યું હતું તેને લઈને આજે પુનઃ મતદાન અહીંયા યોજવામાં આવ્યું છે. કહી શકાય કે ખૂબ જ મોટી સંખ્યામાં સવારથી જ અહીંયા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા પહોંચ્યા છે અને જે પ્રમાણે કહી શકાય કે ચૂંટણી પ્રક્રિયામાં જે મતદાન મથક માટેની જે વ્યવસ્થા ઉભી કરવાની હોય છે તંત્ર દ્વારા તે તમામ અહીંયા વ્યવસ્થાઓ ઉભી કરેલી જણાઈ રહી છે. જે પ્રમાણે કહી શકાય કે એક મતદાર છે કે જે હેન્ડીકેપ વિકલાંગ હોવા છતાં પણ અહીંયા મતદાન કરવા માટે પહોંચ્યા છે એટલે કે સમજી શકાય છે કે બોરિયા ગામના જે મતદારો છે તેમાં મતદાનને લઈને કેટલી જાગૃતતા છે. જે પ્રમાણે કહી શકાય કે અહીંયા જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. એક તરફ જે એક ચર્ચાએ વેગ પકડ્યો હતો કે આજે ફેર મતદાન થશે ત્યારે અતિ સંવેદનશીલ કહી શકાય તે પ્રમાણેની પરિસ્થિતિ સર્જાય તેવી એક ચર્ચા હતી તેને લઈને અત્યારે અહીંયા તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. જે પ્રમાણે અત્યારે જે આ પરિસ્થિતિ છે આજે વહેલી સવારના દૃશ્યો છે તેમાં જે મતદારોને અહીંયા જે મતદાન કરવા માટેનો જે ઘસારો છે તે જોતા સમજી શકાય છે કે બોરિયામાં હવે જે પ્રમાણે 28 તારીખે જે મતદાનના આંક દેખાયા હતા તેનાથી પણ ક્યાંક વધારે મતદારો આજે પુનઃ મતદાન થઈ રહ્યું છે ત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને આગામી સમયમાં જે પ્રમાણે કહી શકાય કે આવતીકાલે આ મતગણતરી પૂર્ણ કર્યા બાદ આ બેઠક પરના પરિણામો જાહેર થવાની શક્યતાઓ રહેલી છે. યશદીપ ગઢવી, ઈટીવી ભારત, બોરિયા. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.